અંબાજીમાં વેપારીને મળી સર તનસેચુદાની ધમકી. વીએચપી સહિત આગેવાનોએ આપ્યું પોલીસને આવેદનપત્ર. યાત્રાધામ અંબાજીમાં એક વેપારીને સર તનસેચુદા કરવાની એક મુસ્લિમે ધમકી આપતા ચકચાર મચી છે. સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદ, ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા અંબાજી પોલીસને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ફિરદોસ પઠાણ નામના મુસ્લિમે હિન્દુ વેપારીને ધમકી આપ્યાનો મામલો સામે આવ્યો છે. ધમકી આપનાર મુસ્લિમ 2 દિવસ પહેલાં જ ચોરી કરતા પકડાયો હતો, જેની દાજ રાખીને સમગ્ર ધમકી આપવામાં આવી છે. સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદના દક્ષેશ મહેતાએ પ્રતિક્રિયા આપી છે. અહેવાલ મોહન જોશી, અંબાજી. દક્ષેશ મહેતા, પ્રવક્તા વિશ્વ હિન્દુ પરિષદ. આજે જે અંબાજી ખાતે જે ગંભીર બનાવ બની ગયો એના માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સ્થાનિક વેપારીઓની સાથે રહી અને આ પોલીસ સ્ટેશને ઇન્ચાર્જ માન્ય પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને આજે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ બનાવ એટલો ગંભીર છે કે વિધર્મી છે જે એ અહીંયા ચોરી કરે, ચોરી કરી અને માલ વેચે અને પકડાઈ ગયા પછી જે તે વેપારીને સર તનસે જુદાની ધમકી આપી. આ વિશ્વ હિન્દુ પરિષદ બિલકુલ ચલાવી લે એમ છે નહીં. આ સર તનસે જુદા એમને બીજે જ્યાં કરવો છે ત્યાં કરશે. આ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ છે, એક સેકન્ડ પણ આવી ધમકીઓ ચલાવી લેવા માગતું નથી. આપ માન્ય પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપી અને તાત્કાલિક FIR કરીને એમની પર કાયદેસરની કાર્યવાહી કરે એવી અમે એક માગણી કરી છે. એનાથી વધારે આ પવિત્ર યાત્રા સ્થળ છે, તીર્થધામ છે. આ તીર્થધામની અંદર ગેરકાયદેસર વસ્તી અહીંયા ઊભી થઈ ગઈ છે. માન્ય સુપ્રીમ કોર્ટના ચુકાદો હમણાં આપણને આવ્યો, એમણે સોમનાથની અંદર એમણે કીધું કે હવે ગેરકાયદેસર દબાણો હોય એ હટવા જોઈએ. આજે એમના રહેઠાણો અહીંયા ગેરકાયદેસર બની ગયા છે. માન્ય સરકારશ્રીને અમારી અંગત વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ ગેરકાયદેસર રહેઠાણો જે દબાણો છે એ દબાણો તાત્કાલિક ધોરણે સોમનાથની જેમ અહીંયા દૂર કરવામાં આવે. આ સિવાય જે વિધર્મીઓ છે એ અહીંયા પ્રસાદ અને બીજા કોઈકને કામ નામે અહીંયા વેપાર કરે છે. આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે. આ માના નોરતાની જ્યારે આસ્થાના લોકો આસ્થા સાથે અહીંયા હિન્દુ સમાજ જ્યારે અહીંયા આસ્થા સાથે અહીંયા આવતો હોય ત્યારે અહીંયા માંસ મટન અને એનો વેપલો અહીંયા ચાલતો હોય ત્યારે પણ આજે અમે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને વિનંતી કરી છે કે તાત્કાલિક ધોરણે આ બધું જ કાર્યવાહી, એનો વેપલો બંધ થાય, માંસ મટનની દુકાનો અહીંયાથી તાત્કાલિક હટાવવામાં આવે અને આવા જે વિધર્મીઓ અહીંયા જે ચડી બેઠા છે જે પવિત્ર ધામની અંદર એ દૂર કરવામાં આવે અને આ જો નહીં થાય તો પછી તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એ કાર્યવાહી આગળ કરશે અને એની જવાબદારી એ પછી કોઈ સ્થાનિક અને માન્ય સરકારશ્રી પોલીસની રહેશે.